ધોરાજીમાં યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર આરોપી ગૌતમ કુમારને ધોરાજી એડિશનલના સેશન્સ જજે તકસીરવાલ ઠેરાવી 10 વર્ષની સજા અને 14,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હું કાર્તિકેય પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. ધોરાજી સેશન્સ કોર્ટમાં આજે સેશન્સ જજ શ્રી એચ એ દવે સાહેબે આરોપી ગૌતમ કુમાર ભોલાભાઈ પાસવાનને સજા આપતો ચુકાદો આપેલો છે. 2018નો પોક્સો કેસ 5/2018થી આ નોંધાયેલો કેસ હતો. કેસની વિગત એવી હતી કે ધોરાજીની ભોગ બનનાર કે જેની જન્મ તારીખ સને 2002ના માર્ચ મહિનાની 3 તારીખ હતી, એમને આ ગૌતમ કુમાર ભોલાભાઈ લગ્નની લાલચ આપી અને અહીંથી બિહાર લઈ ગયો હતો અને ટ્રેનમાં જતા વખતે અમદાવાદ રેલવે સ્ટેશનમાં અને પાછા આવતા પણ ટ્રેનમાં તેણીની સાથે બળાત્કાર સંભોગ કરેલો હતો. અહીંયા આવી અને આ ભોગ બનનારને સાચી હકીકત ખબર પડેલી કે ગૌતમ કુમાર પોતે પરિણીત છે અને તેમણે ફરિયાદ આપેલી. આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને સીપીઆઈ શ્રી રાવતે તપાસ કરેલી. ચાર્જશીટ થઈ ગયું અને ચાર્જશીટના અંતે આજે કેસમાં ચુકાદો આવી ગયો છે. બહુ ટૂંકા ગાળામાં ચુકાદો આવેલો છે અને સેશન્સ જજ શ્રી એચ એ દવે સાહેબે ભોગ બનનારના ફરિયાદ અને મેડિકલ સર્ટિફિકેટને ધ્યાને લઈ અને આરોપીને 10 વર્ષની સજા અને 14,000 રૂપિયા દંડ ફટકાર્યો.